ફરી તમે ધ્યાન આપજો અને આ વિડિયો લેક્ચર તમે ફોકસથી સાંભળજો, કેમ કે આજે જે ટોપિક ઉપરથી આપણે ક્વેશ્ચન શીખશું એ બોર્ડ એક્ઝામિનેશનમાં વારંવાર પૂછાતો હોય છે અને થોડો ડિફિકલ્ટ છે. ઓકે, તો 12th નો ટોપિક ચાલુ કરતા પહેલા આપણે થોડો 11th ના વાંચેલો શું કરવાની, જેથી તમે એને પ્રોપરલી બેઝથી શીખી શકો. હું ડાયરેક્ટલી એક ક્વેશ્ચન તમને કરાવી શકું જે એક્ઝામમાં પૂછાય છે, ડાયરેક્ટલી આપણે શીખી શકશું, પરંતુ જો તમે એ બેઝથી સમજી જશો તો તમને પ્રોપરલી ખ્યાલ આવશે. તમે 11th ના વાર્ષિક હિસાબની અંદર પેપર ખાતું બનાવતા એના ઉપરથી નફા નુકસાન ખાતું બનતું અને ત્યારબાદ પાકો સર્વે બનાવવામાં આવતો. બરાબર, વેપાર ખાતાની અંદર તમને કાચો નફો અથવા કાચી ખોટમાંથી, બરાબર છે, જમામાંથી ઉધાર માઇનસ અથવા ઉધારમાંથી જમા માઇનસ, પછી નફા નુકસાન ખાતામાંથી ચોખ્ખો નફો અથવા તમને ખોટ મળતી. હવે આ ચોખ્ખો નફો કે ખોટ પાકા સર્વે ની અંદર મૂડી દેવા બાજુમાં, ક્યાં મૂડી દેવા બાજુ, ત્રણ પાકા સર્વે ની બે બાજુ આવે, એક મૂડી દેવા બાજુ, બીજી મિલકત લેવા બાજુ. એ મૂડી દેવા બાજુમાં તમે શું કરતા, તો કે મૂડીમાં જો નફો હોય તો પ્લસ અને ખોટ હોય તો માઇનસ. આ તમે 11th ની અંદર તમારા વાર્ષિક હિસાબમાં કરતા, રાઈટ? 11th માં તમે આટલું કરેલું છે. તો સર, હવે તમે સમજો, અહીંયા કને જે ધંધો હતો એનો એક જ માલિક હતો, બરાબર છે? હવે તમે કદાચ થોડોક મગજ ઉતરતો હશે કે અત્યારે આપણે શીખીએ છીએ ભાગીદારી પેઢીના હિસાબ. શેના હિસાબ? ભાગીદારી પેઢીના હિસાબ. મતલબ કે અહીંયા બે થી વધારે માલિક વી કોલ એઝ અ ભાગીદાર છે. તો સર તકલીફ ક્યાં? જો વેપાર ખાતું ઇઝીલી બનશે. શું કામ ઇઝીલી બનશે? વેપાર ખાતામાં ખરીદ અને વેચાણ આવે. શું આવે? ખરીદ વેચાણ અને ખરીદીને લગતા ખર્ચ. તો એ એક માલિકનો ધંધો હોય કે પેઢીમાં હોય, ઇટ રિમેન સેમ. નફા નુકસાન ખાતામાં ખરીદી સિવાયના ખર્ચ આવશે. તો એ એક માલિકનો ધંધો હોય કે ભાગીદારી પેઢીનો હોય, એ પણ શું રહેશે? સેમ. તો સર તકલીફ ક્યાં? તકલીફ અહીંયાની જરૂર હશે થોડી, જે તમને નવું શીખવાનું છે આ સ્ટેપ પછી ખબર ન પડે. તમે સમજો કે જે એક માલિક હતો એમાં ડાયરેક્ટલી મૂડીની અંદર નફો પ્લસ અથવા ખોટ માઇનસ થતી, આ બે માંથી એક માલિક હતો, પરંતુ ભાગીદારી પેઢીના હિસાબમાં, ભાગીદારી પેઢીમાં આ ડાયરેક્ટ થશે નહીં. આપણે પાછળના લેક્ચરમાં સમજી ગયા છે કે ભાગીદારી પેઢીની અંદર નફો કોઈ એક માલિકનો હોતો નથી, બરાબર છે? અને એ નફો કઈ રીતે વહેંચો ભાગીદારો વચ્ચે, આપણે ગણતરી પણ સમજી લીધી, બરાબર છે? એટલે હવે તમને આ સમજાવતો હશે કે વાત સાચી છે, એક માલિકમાં ડાયરેક્ટલી થાય પણ ભાગીદારી પેઢીમાં આ ડાયરેક્ટ થશે નહીં. તો ભાગીદારી પેઢીમાં તમારો જે નફો હોય છે એ ભાગીદારો વચ્ચે પ્રમાણસર નફો અથવા તો કે ખોટ, ભાગીદારો વચ્ચે પ્રમાણસર વહેંચાય છે, બરાબર છે? મતલબ કે
હવે તમને ડિફરન્સ સમજાશે એક માલિક અને ભાગીદારનો કે એક માલિકમાં પેપરમાં તો બનતું ભાગીદારી ઘડીના હિસાબમાં પણ વેપાર ખાતું બનશે ઓકે નફા નુકસાન ખાતું એક માલિકમાં બનતું અને ભાગીદારી પેઢીમાં પણ નફા નુકસાન ખાતું બનશે હવે અહીંયા કરને તમને પાકું સમયમાં હોતા હવે અહીંયા હિસાબમાં એક વધારાનો ખાતો એડ થશે જેને નફા નુકસાન વહેંચણી ખાતો કહે છે કયો ખાતો નફા નુકસાન વહેંચણી ખાતો અને પછી તમારો પાકું સર્વે આવશે મેં તમને ફર્સ્ટ લેક્ચર અથવા સેકન્ડ લેક્ચર પાકી દીધું કે થોડોક ફરક છે એ ફરક કર્યો કે વાર્ષિક હિસાબ સમય તૈયાર કરતી વખતે વેપાર ખાતો ઓકે ફાઇન મતલબ કે તમે ખબર પડી ગઈ કે આ જે ભાગીદારો વચ્ચે પ્રમાણસર વહેંચવાની વાત થાય છે એ આ ખાતા દ્વારા થશે બરાબર એક માલિક હતો તો ડાયરેક્ટલી થતો હતો નફા નુકસાન ખાતો ડાયરેક્ટ નફો કે ખોટ પ્લસ કે માઇનસ પણ બે થી વધારે માલિક છે વધારે ભાગીદાર છે તો એક વધારે ખાતો એડ થયો હવે એ જ પાકો સર્વે એ જ મૂડી દેવા બાજુ બરાબર છે એ જ પાકો સર્વે એ જ મૂડી દેવા બાજુ ફરક શું કે અહીંયા એક માલિક હતો બરાબર છે તો બસ એમાં કોઈ નામ લખવાની પણ જરૂર નથી એ એક માલિક છે એની જ મૂડી એમાં નફો પ્લસ ખોટ માઇનસ પણ અહીંયા કને સમજી લો અત્યારે ત્રણ માલિક છે કેટલા માલિક છે ત્રણ માલિક એટલો તો તમારો મગજ હાલવો જોઈએ કે એક માલિક હતો એક મૂડી ખાતો એક થી વધારે હોય એટલે કે બે કે ત્રણ તો એટલા ત્રણ મૂડી ખાતા બનશે એટલે તમને પાકા સરવૈયામાં અહીંયા બતાવવો પડશે મૂડી દેવા બાજુ કે સમજી લો કે આ એક્સ ની મૂડી આ વાય ની મૂડી અને આ ઝેડ ની મૂડી ખ્યાલ આવ્યો આ ફરક અહીંયા એક જ માલિક તો એક મૂડી અહીંયા ત્રણ માલિક તો ત્રણેયની અલગ અલગ મૂડી મતલબ કે હવે પ્રોપરલી મગજમાં બેસતું હશે કે અહીંયા નફા નો સંખ ખાતો હતો તો કેમ મૂડી કે કોઈ પ્લસ થી એ જ રીતે અહીંયા કાચો નફો અહીંયા ચોખ્ખો નફો સાથે અહીંયા ખોટ પણ હોય શકે ધંધો છે નફો કે ખોટ હોય બસ ફરક કેટલો કે અહીંયા ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ ડાયરેક્ટલી જશે નહીં શું કામ વહેંચવો પડશે ને સમજાય છે તમને શું કરવું પડશે વહેંચવું પડશે હવે અહીંયાથી એ વહેંચાશે ત્રણેયમાં એટલે અહીંયા એક નવો નામ એડ થશે વહેંચણી પાત્ર કયો નામ વહેંચણી પાત્ર જે અહીંયા નતો અહીંયા જરૂર નથી કેમ કે અહીંયા વહેંચવાનો સવાલ નતો આવતો અહીંયા બે થી વધારે માલિક છે બરાબર છે ભાગીદાર છે એટલે તમને એ નફો કે ખોટ વહેંચવો પડશે એટલે કયો શબ્દ એડ થયો વહેંચણી પાત્ર આ વર્ડ અહીંયા કને શું થશે એડ થશે હવે એ નફો હોય તો નફો ખોટો તો ખોટ નફો હોય તો ત્રણેયમાં પ્લસ બરાબર ખોટ હોય તો ત્રણેયમાંથી માઇનસ સમજાય છે પણ કે રીતે પ્રમાણસર ખ્યાલ આવ્યો કે રીતે થશે પ્રમાણસર થશે બરાબર છે મગજમાં બેઠો આ વસ્તુ પ્રમાણસર વહેંચાશે હવે એમ થાય કે સર તો આ વધારાનો ખાતો શું ખાલી અહીંયા વહેંચવા માટે આવશે આ એક ક્વેશ્ચન ન બોલાય કે આખો એક ખાતો બનો ખાલી વહેંચવા માટે ના તમે સમજો કે આ વેપાર ખાતો હતો એમાં ખરીદ વેચાણ અને ખરીદીને લગતા ખર્ચા નફા નુકસાન ખાતામાં એના સિવાયની અન્ય ખર્ચા અને અન્ય ઉપજનો સમાવેશ થતો બરાબર છે હવે વહેંચણી ખાતોમાં શું છે અહીંયા લખો
मारो नफा नुकसान वेचवी खातो बराबर छे। आमा શું થશે તો તમે સમજો કે આ જે નફા નુકસાન ખાતું છે એમાંથી જે નફો કે ખોટ આવશે એ ટ્રાન્સફર થશે ક્યાં? વેચી ખાતામાં। ક્યાં? વેચ। અત્યારે ફોર ધ ટાઈમ બી તમે એમ સમજો કે નફો છે। શું છે? નફો। હવે એ નફો ટ્રાન્સફર થાય છે વેચીમાં। ક્યાં? વેચીમાં। તો અહીંયા લખાશે ચોખ્ખો નફો વેચણી ખાતો તો એની અંદર ભાગીદારને લગતા ખર્ચા અથવા ઉપજ। કોને લગતા? વેચણી ખાતામાં ભાગીદારને લગતા ખર્ચ અને ઉપજ આવશે। હવે એમ થાય કે ખરીદી સમજ્યા, અન્ય ખર્ચા સમજ્યા, ભાગીદાર આપણે સેકન્ડ લેક્ચર કે થર્ડ લેક્ચર ની અંદર સમજાતા। મૂડી પર વ્યાજ, ઉપર પર વ્યાજ, ભાગીદારને બોનસ કે કમિશન। તો તમે સમજો આ ત્રણે ત્રણ ભાગીદારને લગતા હતા। કોને લગતા હતા? ભાગીદારને લગતા। તો હવે તમને સમજાવવાનું છે મૂડી પર વ્યાજમાં આપણે સમજ્યા હતા ધંધા માટે શું છે? ખર્ચ। શું છે? ખર્ચ। તો આ વેચણી ખાતું કોનું છે? ધંધાનું। તો ધંધા માટે ખર્ચ એટલે ક્યાં આવશે? ઉધાર બાજુ, મૂડી પર વ્યાજ। તો સર ઉપાડ પર વ્યાજ ધંધા માટે ઉપજતી? યસ। તો ઈ ઉપાડ પર વ્યાજ ભાગીદારને લગતી છે એટલે અહીંયા શું થશે? જમા। ખ્યાલ આવ્યો? પછી ભાગીદારને કમિશન કે બોનસ ચૂકવવું બરાબર છે। તો ઈ કમિશન ભાગીદારને ચૂકવવું, સમજો ફરીથી બોલું, ભાગીદારને ચૂકવવું। કોણ ચૂકવશે? તો કે ધંધો। તો વેચણી ખાતામાં એ કમિશન જે કોને લગતો છે? ભાગીદારને લગતો। તો એ શું થશે? ઉધાર। તો સર આપણે કર્મચારીને કમિશન ચૂકવી એ કોને? કર્મચારી, એના માટે નફા નુકસાન ખાતું છે। સમજાય છે? તમે કર્મચારી અથવા બીજા અન્ય કોઈ વ્યક્તિ, અન્ય કોઈ વ્યક્તિ ભાગીદાર સિવાયના ને ચૂકવો તો નફા નુકસાન ખાતું, પણ તમે એ જ કમિશન ભાગીદારને ચૂકવો છો તો વેચણી ખાતામાં શું થશે? ઉધાર। એટલે કમિશન કોને લગતો? ભાગીદારને લગતો। આટલું સમજાવું તમને, મારો મેઇન મુદ્દો એ હતો કે તમને એ ખબર પડે કે વધારે એક વેચણી ખાતું તૈયાર થશે જેમાં વેચણી પાત્ર નફો અથવા ખોટ મળશે। સમજાય છે? હવે શું કરવાનું? કઈ નથી કરવાનું કે આ ચોખ્ખો નફો હોય એમાં ઉપર પર વ્યાજ પ્લસ આ બે ખર્ચા છે એ બે માઇનસ, એટલે ડાયરેક્ટલી વેચી પાત્ર નફો મળી જશે। શું મળશે? વેચી પાત્ર નફો। અને જે ભાગીદાર હોય છે વેચાઈ જશે। અરે વેડિંગ માય પોઈન્ટ, આટલું તમને ખબર પડી? ફરક શું? એ જ વેપાર ખાતું, એમાંથી નફા નુકસાન ખાતું, બસ એમાં ચોખ્ખો નફો કે ખોટ મળે એ ક્યાં જશે? વેચી ખાતા। અને વેચી ખાતો આવ્યો તમારી સામે છે। ઉધાર બાજુ એટલે ખર્ચ બાજુ, જમા બાજુ એટલે ઉપજ, પણ અહીંયા ધંધાનો ખર્ચ અને ધંધાની ઉપજ। હવે ખરીદીવાળા ખર્ચા, ખરીદીને લગતા ખર્ચા વેપાર ખાતામાં આવી ગયા, અન્ય ખર્ચા નફા નુકસાન ખાતામાં, પણ ભાગીદારી પેઢીમાં ભાગીદારને લગતા પણ ખર્ચ અને ઉપજ હોય છે। તો એ ભાગીદાર, સ્પેસિફિકલી ભાગીદારને લગતા ખર્ચ કે ઉપજ વેચણી ખાતામાં ઉધાર ઉપજ હોય તો જમા થશે। ખ્યાલ આવ્યો? બસ, અને અહીંયા ચોખ્ખો નફો હશે એમાં એ જ તમારો જમામાંથી ઉધાર માઇનસ કરો તો નફો ઉધારમાંથી જમા માઇનસ થશે, અને ઉધાર બાજુનો સરવાળો વધુ તો ખોટ, જમા બાજુનો સરવાળો વધુ તો નફો તમને મળશે। તમને તમને સમજાઈ ગયો? સમગ્રમાં ઉતરી ગયો છે કે એ વધારાનો વેચણી ખાતો શું છે?
બરાબર છે, ખ્યાલ આવ્યો એટલો તમને કે વેચની ખતરો શું છે? ઓકે, તો તમને હોય તો વિડીયો પોઝ કરી ને આ આખો તમે નોટ ડાઉન કરી શકો છો, કેમ કે હવે હજી અહીંયા પૂરો નથી થતો લેક્ચર, મેઇન હવે અહીંયાથી સ્ટાર્ટ થશે. ઓકે, ભાગીદાર
ने, भागीदार वाय ने, कमीशन बाद कर्या पचीना, वद्दा वाय ने कमीशन बाद कर्या पचीना, वद्दा नफाना बेस्टक का कमीशन चुकवानो छे। तमे समझो बेना शब्द में फरक छे, एक वाय ने नफाना 10% ने वाय ने कमीशन बात कर्या पछी ना वधता नफाना 10%। तो समझो एमा आ रीते कमीशन आवशे, वाय नो कमीशन बराबर जो सूत्र क्या बदला है, नफो गुणिया कमीशन नी टक्कावारी छे 900 प्लस वरी पाची ईच कमीशन नी टक्कावारी, मतलब समझो बराबर नफो कितलो से 15,000 रुपया। समझो जे भेगा यहां वर्डिंग्स बदलाई गया, यहां कमीशन 100 यहां कमीशन 15,000 रुपया, ख्याल आवे जे? सर आम केम थयो? ओके, अबे आपने यहां खातू पड़ियो छे एना प्रमाणे समझी। अबे यहां तुमने नफो केटलो कीधो छे, पेटी नो नफो 1,65,000, ई तमे मानी लियो के ई नफा नुकसान खाता माथी आवेल छे, सना माथी नफो नुकसान खाता, अथवा तमे एम समझो के बाकी बधा खर्च बाद थई गया छे बधो ने एक पासे रहे छे बराबर। अत्यारे हाल पूरतो तमे एम समझो के मूड़ी पर व्याज नथी अने ऊपर पर व्याज नथी, मूड़ी पर व्याज नहीं अने ऊपर पर व्याज पण नहीं, जो ई हसे तो शू वार्षिक।